વાપીની પંજાબ નેશનલ બેંકમાં સન 2016માં નોટબંધી દરમિયાન બેંકના મેનેજર તથા સ્ટાફ સહિતના 18 વ્યક્તિઓએ એકબીજાના મેળા પીપડામાં બંધ એકાઉન્ટમાં જૂની 500 અને 1000ના દરની ચલણી નોટો જમા કરાવી તાત્કાલિક મહારાષ્ટ્રની બંધન બેંકમાં તે રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ કરવાની નોંધાયેલી ફરિયાદમાં આરોપી એવા વાપીના બે વકીલ ભાઈએ મેહુલ કક્કડ અને સચિન કક્કડે તેમની સામે નોંધાયેલી ફરિયાદ દાચ કાઢવા માટે કરાઈ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી નિલેશ ખોરાશીએ તેમના બેંકના બંધ એકાઉન્ટમાં નોટબંધી દરમિયાન જૂની બંધ કરવામાં આવેલ નોટો જમા કરાવીને રૂપિયા 1,24,00,000ની ઠગાઈ કરવાની ફરિયાદ બેંકના મેનેજર સહિત 18 સામે નોંધાવી હતી. જો કે આ પ્રકરણમાં આરોપી રહેલા મેહુલ કક્કડ અને સચિન કક્કડ નામના બે ભાઈઓએ ફરિયાદી નિલેશ ખોરાશી સામે અગાઉ થયેલ ઠગાઈની ફરિયાદમાં તે દાચ કાઢવા માટે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું. તે એકાઉન્ટમાં નોટબંધી સમય દરમિયાન જે ફરિયાદ દાખલ કરેલ છે એના આરોપીઓ દ્વારા 500ની અને 1000ની નોટો ગેરકાયદેસર રીતે દાખલ કરવામાં આવેલી અને ત્યારબાદ ઇમિડિયેટલી RTGS મારફત એ લોકોએ અન્ય બેંક મુંબઈના બંધન બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવેલી. તેમજ 14.24 લાખ રૂપિયાનો મુંબઈ ધ રજિસ્ટ્રા સ્મોલ કેસ કોર્ટના નામનો DDB ઇસ્યુ કરવામાં આવેલો છે, જે બાબતે મને ખબર નથી કે કઈ રીતે DD કેના માટે ઇસ્યુ કરવાનો. જે સમયે આ ટ્રાન્ઝેક્શન થયેલું છે તે સમયે મેં અહીંયા હાજર વાપીમાં નહોતો અને મારા એકાઉન્ટનો ગેરઉપયોગ કરેલો છે. આ લોકોએ અગાઉ મારે એક અપહરણ થયેલું, જે અપહરણમાં મારી પડખેલી જે મોબાઈલ ફોન્સ ચેકબુક પછી ATM કાર્ડ્સ એવું બધું લૂંટી લીધેલું, જેના આધારે જે દસ્તાવેજનો ઉપયોગ કરીને આ લોકોએ વધુ મને ફસાવવા માટે ટ્રાન્ઝેક્શન કરેલું છે. જે તે સમયે મને આરોપી દ્વારા હજી મેં એના કબજામાંથી છૂટીને ભાગીને મેં મારા ઘરે પહોંચેલો અને ફરિયાદ દાખલની પ્રોસેસ હતી એટલા માટે મેં ફરિયાદ દાખલ થાય પછી મેં ત્યાં જઈ અને આખી બેંકના બધા એકાઉન્ટ બંધ કરાવીશ. એ સમય દરમિયાન એ લોકોએ પહેલેથી જ મારા ડોક્યુમેન્ટનો બધો ઇસ્તમાર કરી લીધેલો હતો. હા, મારી સામે બી એક વાપીના ઓટો રિક્ષા ચાલક મારફત બી ફરિયાદ દાખલ કરાવેલી છેતરપિંડીની, જે 54 લાખની, જે મારા કેસથી બચવા માટે અને મને ધમકાવવા માટેની એક પોલીસે ફરિયાદ ઊભી કરેલી છે. જે ફરિયાદી દાખલ કરી છે તે પોતે ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને ચાલક છે. એની બી તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટના હકીકત સામે આવે એમ છે કે તે પોતે ખરેખર ઓટો રિક્ષા ડ્રાઈવર હોવા છતાં 54 લાખ રૂપિયાની મારી ઉપર છેતરપિંડીની માલની ફરિયાદ કરી અને એણે જે કંપની બતાવી છે પોતે RM ઇન્ટરનેશનલ બતાવી છે એવી કોઈ જાતની RM ઇન્ટરનેશનલ નામની કંપની વાપી ખાતે છે નહીં. હકીકતમાં એવું છે સાહેબ કે 20-10-2016ના રોજ અને 24-10-2016ના રોજ આ ફરિયાદનો જે ફરિયાદી છે નિલેશ અનિલ ખોરાશી, એણે મારા 3 ક્લાયન્ટ સાથે બહુ મોટી છેતરપિંડી કરેલી હતી. એક ક્લાયન્ટ સાથે 28,59,000 રૂપિયા, બીજા ક્લાયન્ટ સાથે 25 લાખ રૂપિયા, ત્રીજા ક્લાયન્ટ સાથે 28 લાખ રૂપિયા. એની વિરુદ્ધમાં મેં ફરિયાદ નોંધવા માટે મેં મારા ક્લાયન્ટની ફેવરમાં કામ કરેલું એટલે એનો બદલો લેવા માટે થઈને આ વ્યક્તિએ મને અને મારા બ્રધર સચિનભાઈ કક્કડ, અમે જે બંને એના એડવોકેટ છીએ અમારા ક્લાયન્ટના, એમના ઉપર ઘા કાઢવા માટે આ આળ ચડાવવાનું ખોટું અધમ કામ કર્યું છે. આ અગાઉ આ વ્યક્તિએ મારી વિરુદ્ધમાં અને મારી જેટલા પણ મારા ક્લાયન્ટ છે એ બધાની વિરુદ્ધમાં ફરિયાદો કરેલી છે બહુ બધી, પણ બધી બધી ફરિયાદો કેમ કે બેઝલેસ હતી એટલે પોલીસથી માંડીને કોઈ પણ જગ્યાએ એનું ઇન્વેસ્ટિગેશન થતાં એવું જ પ્રૂવ થયેલું કે આ બોગસ અને બેઝલેસ ફરિયાદો છે, એટલે બધી બધી ફરિયાદો બિનસમરી થયેલી. અને આ પણ મને ખાતરી છે, મને ન્યાય અને કાયદા વ્યવસ્થા ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે મને ખાતરી છે કે આમાં જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ આવશે આ ફરિયાદી ઉપર ઉલટાના એક્શન લેવાશે એ મને ખાતરી છે, પ્રોસિક્યુશન થશે. એ આક્ષેપ કરનારા વ્યક્તિએ જ પોતે આ બધું કામ કરેલું હોય એવું મને લાગે છે, કારણ કે આ વસ્તુમાં અમારું તો કોઈ ઇન્વોલ્વમેન્ટ છે નહીં, નથી મારું ઇન્વોલ્વમેન્ટ કે નથી, જે કંઈ મારા ક્લાયન્ટનો 2-3 જે ક્લાયન્ટનું નામ લખેલું છે એનો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. બાકી જેટલા લોકોના એણે નામ આપ્યા છે એ લોકોના નામ તમે ઓળખતા પણ નથી. એવા એવા લોકોના નામ આપેલા છે, પંજાબ નેશનલ બેંકના મેનેજર, એના કેશિયર, આ સિવાય બીજા બધા જે નામો આપવામાં આવેલા છે એ લોકોને તમે જોયે પણ નથી ઓળખતો કે નથી, એ લોકોની સામે વાતચીત કરી મેં ઇન્ટરેક્શન કરેલું.